યાદ રાખજો, જેના શાસનમાં આપણે જન્મ લીધો છે એનો આપણા પર ઉપકાર છે. ભગવાન મહાવીરે આ શાસનની સ્થાપના ન કરી હોત તો મને અને તમને આ પરમાત્માનું શાસન ના મળ્યું હોત. આજે પ્રભુનું શાસન આપણને પ્રાપ્ત થયું છે ડ્યુ ટુ મહાવીર. આ મહાવીરનું ચ્યવન કલ્યાણ અષાઢ સુદ છઠના મંગલ દિવસે થયું છે. પણ એમને એમ ચમન નથી થતું, એ પહેલા તીર્થંકર નામ કર્મ બાંધવું પડે છે અને તીર્થંકર નામ કર્મ બાંધતા પહેલા સમ્યક દર્શન પામવું પડે છે. તમને કલ્પસૂત્રમાં પર્યુષણની અંદર ભગવાન મહાવીરનું સંપૂર્ણ ચરિત્ર સંભળાવવામાં આવે છે. નૈસારના ભવમાં આ પરમાત્માએ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે, યાદ છે. મહાત્મા ભૂલા પડ્યા, એમને શું બતાવ્યો? રસ્તો બતાવ્યો. ચલો હું તમને રસ્તે ચડાવું. હું ઘણી વાર કહું છું, વીઆર સેવા ગ્રુપની શરૂઆત જો કોઈએ કરી હોય તો નૈસારે કરીશ. અને એ જ વિહાર સેવાના પ્રભાવે નૈસાર મટીને મહાવીર બન્યા છે. નૈસારના ભવમાં સમ્યક દર્શન પામ્યા પછી 25 ભવ આ સંસારના પૂરા કરી 25મા ભવની અંદર તેઓ નંદન ઋષિ થયા છે. 1,00,000 વર્ષનું આયુષ્ય છે. જીવનના અંતિમ સમયમાં એમણે ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો છે. આયુષ્ય નહીં, 1,00,000 વર્ષનું એમનું ચારિત્રનો પર્યાય છે. એટલે દીક્ષા લીધી ત્યાર પછી એમણે 1,00,000 વર્ષ જીવવાનું છે. 1,00,000 વર્ષમાં એમણે અભિગ્રહ લીધો છે કે હું માંસ ખમણના પારણે માંસ ખમણ કરીશ. 24 ભગવાનમાં સૌથી વધારે તપશ્ચર્યા કયા ભગવાને કરી છે? મહાવીર સ્વામી. દીક્ષા લીધી ત્યારથી પ્રભુએ માંસ ખમણના પારણે માંસ ખમણની શરૂઆત કરી. 12,00,000 મહિના છે, એમાંથી એમણે કેટલા માંસ ખમણ કર્યા? 11,80,645 માંસ ખમણ કર્યા છે. શેર બજારની કમાણીના આંકડા તમને મોઢે હોય, આખા વર્ષનો ટોટલ મારશો તો એના આંકડા તમને મોઢે હોય, મારા ભગવાને જે તપશ્ચર્યા કરી છે એના આંકડા તમને મોઢે ના હોય. આ સાધનાના પ્રભાવે અને વિશેષ સ્થાનકની આરાધનાના પ્રભાવે અને જગતના સર્વ જીવોને તારવાની ભાવનાના પ્રભાવે પરમાત્માએ તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. સાધના વત્તા ભાવના ઇઝ ઇક્વલ ટુ તીર્થંકર નામ કર્મ નિકાચન. વિશેષ સ્થાનકની સાધના છે અને જગતના સર્વ જીવોને તારવાની ભાવના છે. તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી 10મા દેવલોકમાં ગયા, 20 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી આજ જંબુદ્વીપ ભરત ક્ષેત્રની અંદર આજે જે બિહાર ઝારખંડ કહેવાય ત્યાં જે ક્ષત્રિય કુંડ છે એ પહેલા બ્રાહ્મણ કુંડ આવે છે. એ બ્રાહ્મણ કુંડમાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી છે. એ દેવાનંદાની કુક્ષીમાં પ્રભુ પધાર્યા છે. ગયા છો સમજ શિખર? ગયા હતા ક્ષત્રિય કુંડ? હમણાં પૂછું તમને, એક એક પ્રશ્ન પૂછતો જઉં. ક્ષત્રિય કુંડ ગયા હતા, બ્રાહ્મણ કુંડ ગયા હતા? મારા સાહેબ કોઈએ કીધું નહીં. તમારે જરા અક્કલ ચલાવી જોઈએ કે નહીં કે ભગવાન પેલા બ્રાહ્મણ કુંડમાં પધાર્યા હતા. બિલકુલ 3 કિલોમીટર પાછળની સાઈડમાં બ્રાહ્મણ કુંડ ગામ આવ્યું છે, કુંડનપુર છે. બે વિભાગ છે, જ્યાં બ્રાહ્મણો રહેતા હોય એને બ્રાહ્મણ કુંડ કહેવાય, જ્યાં ક્ષત્રિયો રહેતા હોય એને શું કહેવાય? ક્ષત્રિય કુંડ. રાજ્ય સિટીમાં આવો વિભાગ છે. આ જૈન કુંડ કુછ નહીં, કોસ્મોપોલિટન. અમારા મહારાજ ગઈકાલે 50 દાદરા ચડ્યા હશે, 50. મને લાગે છે એમની 4.99 થઈ જશે આ 5 દિવસમાં. કોઈ 6ઠે માળે, કોઈ 12મે માળે. સાહેબ પધારો, સાહેબ પધારો. સારું છે, તમે લોકો તો ગ્રાઉન્ડ ફ્લોર થી રહો છો, બહુ બહુ ફર્સ્ટ ફ્લોર થી.
મુંબઈની અંદર એક ભાઈ આવ્યા, મને કે મારે સાહેબ ત્રીજે માળે રહું છું. મેં હું ચાલો શરૂઆત કરી, એક માળ, બે માળ, ત્રણ માળ, ચાર માળ, હું બોલ્યો નહીં. મેં કીધું કદાચ ચોથે માળે રહેતો હશે, આપણને લઈ જવા માટે ત્રીજો કેસ. ચોથો ક્રોસ થઈ ગયો, પાંચમો પસાર થઈ ગયો, હવે ના રહેવાયું. મેં કીધું ભાઈ તમારા ત્રીજો માળ એટલે કેટલામો માળ કહેવાય? મને કે સાહેબ હજી તો આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ છે. મેં કીધું તો આ પાંચ શું છે? મને કે આ પાંચ છે ને પાર્કિંગ છે, પોડિયમ હવે શરૂ થાય છે. મેં કીધું ભાઈ તારા માટે ત્રીજો હશે, અમારા માટે આઠમો કહેવાય. કોઈ પણ મને ભલે લાવ્યો, હવેથી કોઈ પણ સાધુ સાધ્વીને લાવે તો તારે એમને શું કહેવાનું? ત્રીજો નહીં કહેવાનો,